હજી સુધી જો તમે આ ચેનલને ને like share અને subscribe ના કરી હોય તો કરી લેજો જેથી કરીને તમને આવા videos ની માહિતી એ મળતી રહે તો આગળ વધીએ લોકગીત લોકગીત રચનાર હંમેશા પડદા પાછળ રહેતો હોય છે એના નામ છામ વિશે આપણને ભાગ્યે જ કશી માહિતી હોય હે ને એટલે જ તો એને લોકગીત કહેવામાં આવતું અથવા તો લોકકથા કથા બી હોય ક્યારેક કૃતિ કોઈ એક વ્યક્તિનું સર્જન હોઈ શકે તો ક્યારેક એક કરતા વધુ વ્યક્તિનો પણ આમાં હિસ્સો હોય particular અહીંયા શું છે

આનંદ ઉલ્લાસ કેવી સહજ રીતે જોડાઈ જાય છે એનું હું બહુ ચિત્રણ રજૂ કરવામાં આવ્યું છે અહીંયા જે છે જો ચિત્ર ઉપરથી જ તમને ખબર પડી જાય કે વરસાદ આવે અને લોકોમાં કેવો આનંદ વ્યાપી જાય હે ને કારણ કે ભારત જે છે એ ખેતી અ પ્રધાન દેશ છે અહીંયા જે છે અને ખેતીનો મુખ્ય આધાર કોના ઉપર હોય તો કે ઓફકોર્સ વર્ષા ઋતુ ઉપર ચોમાસા ઉપર અને જ્યારે વરસાદ આવે ત્યારે લોકોમાં શું આનંદ જણાય એ સરસ રીતે અહીંયા વર્ણન થયું છે કે સારો વરસાદ પડવાથી શું થાય તો કે વાતાવરણ છે એકદમ સરસ હરિયાળું બની ગયું હોય ધરતી સરસ મજાના જાણે લીલી ચાદર લીલા કપડાં ઓઢ્યા હોય એવું લાગે છે ગાયો જે છે લીલી ઘાસ ચરતી જોવા મળે નદીઓ હોય એની અંદર સરસ મજાનું નવું પાણી આવે અને એ જે છે ખડખડ વહેતો પ્રવાહ જે છે એ જોઈ અને કેટલું સરસ દ્રશ્ય સુંદર દેખાય અને આ વર્ણન બધું જે છે અહિયાં લોકગીતમાં કહેવામાં આવ્યું છે આપણે ભણશું આગળ

વીર કુમકુમ ચાંદ લો આજ આનંદ મારે લો ઓઢ્યા લીલા ચીર જો આજ આનંદ મારે આંગણે લો સરિતાની શેરુ ચાલ જો ગૌરી તો એવી તો આપણે હવે સમજીએ અહિયાં ચિત્ર જોવા કેટલું સરસ મજાનું છે અહિયાં ખેડૂત જે છે એ પોતે જે છે એ પોતાના પછડી દાતરડા અને જે ખેડૂતની પત્ની જે છે એ ભાથું લઈ અને જાય છે નદીઓની અંદર સરસ મજાનો પ્રવાહ વહી રહ્યો છે અને અહિયા ખાસ કરીને આ ચિત્ર જે છે ને આઈ થિંક બે ત્રણ ચિત્રનું મિક્સચર છે આ એક સરસ મજાની કવિતા જે છે લીઓ પછેડી દાતરડા જે સીમ કરે છે સાદરે અને ભાઈ મોસમ આવી મહેનત ની એનું છે પછી અહીંયા પાછળ ખબર હોય તો ઝૂમો ભિસ્તી નું ચિત્ર છે અહિયાં કાવ્યમાં સરસ એવું કીધેલું છે કે સરિતાના નિર્પણ અહીંયા અહિયાં જે છે જુઓ આ ઝૂમો ભિસ્તી નું ચિત્ર છે સાથે સાથે તો ચિત્ર તો ઠીક છે પણ આપણે આગળ કવિતા ભણીએ અહીંયા શું કીધું છે કે ઉત્તર દખણ થી ચડી વાદળી રેલો ઝીણી ઝબુ કે વીજ જો આજ આનંદ મારે આંગણે રેલો એટલે શું કે ઉત્તર અને દક્ષિણ ઉત્તર દક્ષિણ એટલે ઉત્તર અને દક્ષિણ દિશામાંથી કાળા ડિબાંગ એ વાદળા ચડી આવ્યા છે અને આકાશમાં ઝીણી 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 વીજળી જે છે એ થઈ રહી છે તો આજ મારે આંગણ જે છે એ આનંદ વ્યાપ્યો છે શું કામ એમ કારણ કે ઓફકોર્સ વરસાદ આવવાનો છે. લીલા મોડિયાર લોલ અને ધોરીડાની કોટે લીલા રંગના કસબી ફેટો બાંધ્યો છે અને બળદની ડોકમાં શું છે તો કે ઘૂઘર માળ હેને ઘૂગરાની માળા હોય એ જે છે એની કારણે પછી વીરના વાવણીએ હીરલા જડીયારે લોલ અને મોતીડાની ની શેરુ ટકાવજો

વાવી જારું ને વાવ્યા બાજરા રેલો ધરતી એ ઓઢ્યા લીલા ચીર જો શું કરેલું છે તો કે બળદ ની ડોક માં રાખડી બાંધી છે અને વીરના કપાળમાં શું છે તો કે કુમકુમ ચાંદલો શોભી રહ્યો છે હે ને ખેડૂત જે છે એને શું આવી છે વાવી જારું ને વાવ્યા બાજરા રેલો એટલે અઅઅ જારું એટલે જુવાર અને બાજરી એ વાવી છે અને વરસાદ થી ધરતી કેવી સરસ બને છે તો કે હરિયાળી એકદમ લીલીછમ બની છે એટલે એવું લાગે છે કે જાણે ધરતી એ ચીર એટલે કે લીલા કપડાં જે છે એ અથવા તો ચાદર જે છે એ ઓઢી હોય એવું લાગે છે. સરિતાની શેરું ચાલે જોર મારેલો ગવરી તો ચરે લીલા ઘાસ જો આજ આનંદ મારે આંગણે રે એટલે નદીઓમાં જે પાણીનો પ્રવાહ જે છે એકદમ સરસ વેગથી વહી રહ્યો છે. અને ગાયો જે છે એ શું કરે છે ઓફકોર્સ ઘાસ ઉગી રહ્યું છે લીલું તો એ ઘાસ ચરે છે આનંદ થી ચરે છે અને જેથી કરીને આજ આનંદ મારે આંગળી રહેલો કે આજ મારે તો આંગળે જે છે એ આનંદ ઉત્સવ એવું વાતાવરણ છે તમે આ શબ્દ સમજૂતી

ખેડૂત ધોરીડાને ને તૈયાર કરે છે શું કામ એમ તૈયાર કરે છે ધોરીડાને કારણ કે વરસાદ આવવાની તૈયારી છે તો અહીંયા આવશે ગ ઓકે તો અહીંયા એમસી ક્યુ થઈ ગયા પછી આપણે ચર્ચા કરીએ સવાલ જવાબની તો અહિયાં છે કે વર્ષા આવી રહી છે એ શાના આધારે કહી શકાય ઓફકોર્સ વરસાદ આવી રહી છે કારણ કે અહીંયા જે છે શરૂઆતમાં જ વર્ણન કરેલું છે ને ઓતર દખણ થી ચડી વાદરી લે લોલ ઝીણી ઝીણી જગુ કે વીજજો આજ આનંદ મારે આંગણે રે લોલ એટલે એના ઉપરથી કહી શકાય કે આકાશમાં વાદળા જે છે એ આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબુકવા માંડી છે એના આધારે કહી શકાય કે વરસાદ આવી રહી છે અથવા તો વરસાદ આવી રહ્યો છે ખેડૂત અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે તો કે ઓફકોર્સ તમને ખબર છે ને કે એના જે જે છે છે એ ખેડૂત અને એના બળદો જે છે એ નથી કોટે ઘૂઘર માળજો એટલે કે કોટે એટલે ગળામાં એને ઘૂગર માળા જે છે એનાથી શોભી રહ્યા છે વીર અને બળદોનું નું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે તો વીરના લલાટે કુમકુમ ચાંદ લોજો હેને તો એ એ નામ એ કવિતા છે એ પંક્તિ છે અહીંયા કાવ્યની તો કે વીરનું અને બળદોનું કલ્યાણ થાય એ માટે વીરના લલાટે શું છે કુમકુમ ચાંદલો કરવામાં આવ્યો છે અને બળદને ટોકે શું કરવામાં આવ્યું છે રાખડી બાંધવામાં આવી છે પછી વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે યાદ છે ને વાવણિયાને ઓલી અ શું કે મોતીડાની શેર વીરલા ચડિયાળેલો તો એ ઉપરથી કહી શકાય કેવી રીતે છે તો કે ઉપર અને એની ઉપર મોતીની શેર બાંધી અને એને શણગાર્યું છે અવસર મજાનું અહિયાં વર્ણન કરેલું છે પછી શું છે તો કે સ્વાધ્યાય તરફ આગળ વધીએ તો અહિયાં જે છે એ આ ગીત જે છે એ આપણા મન આગળ કેટલાક આબેહૂબ દ્રશ્યો ખડા કરે છે જેમ કે ઓફકોર્સ આપણને આમ વિઝ્યુઅલાઈઝ કરી શકીએ આપણે કે શું થાય છે તો કે આકાશ જે છે એકદમ વાદળોથી ઘેરાયું છે વીજળીના ચમકારા થાય છે અને વાવણીએ જતા બળદોને શણગાર્યા છે સાથે સાથે બીજું શું કહી શકાય તો કે ઓફકોર્સ જે છે એ જે વીર જે છે એને કપાળ ઉપર ચાંદલો કરેલો છે એને અને જે વાવણીયા જે છે એને હીરાથી અને મોતીથી શણગાર્યા છે બળદની કોટે રાખડી બાંધી છે અને ધરતી એકદમ સરસ મજાની લીલીછમ બની છે નદીઓ જે છે એનો સરસ મજાનો પ્રવાહ અ વધી રહ્યો છે અને ગાયો લીલું ઘાસ ચરી રહી છે આ ટાઈપ નું આપણે લખી શકીએ પછી આવી અષાઢી બીજ એ વિષય ઉપર દસ થી બાર વાક્યો લખો અષાઢી બીજ જે છે એ એવું કહેવાય છે કે અષાઢ મહિનામાં તો વરસાદ જે છે ને એ જોરદાર પડે જ ને અને શ્રાવણમાં સરવાણી થાય એવું કહેવાય છે આપણી લોક માન્યતાઓ છે અહીંયા લોકગીત ની વાત કરી છે તો એવી રીતે એમ તો વરસાદી બીજ વિશે લખી શકો તમે કે એમાં પંખીઓના ટહુકા સંભળાય મોરના ટેહું ટેહું અને કોયલનું કુહુ કુહુ દેડકા ઓફકોર્સ વરસાદો એટલે ડ્રાઉં ડ્રાઉં કરે વરસતા વરસાદમાં તો બાળકો જે છે એ નહાતા હોય કાગળની હોળીઓ બનાવી અને એમાં તરાવતા હોય વગેરે તમે વર્ણન લખી શકો પછી અહીંયા મોસ્ટ આઈ એમ પી એને જે છે એ અ નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા કયા શબ્દો વપરાયા છે તો કે ઉત્તર માટે જે છે એ ઉત્તર માઉસ થી લખું છું એટલે આવું છે ઉત્તર પછી જુવાર જે છે એ દક્ષિણ માટે તો કે દક્ષણ એક મિનિટ હું થોડુંક દેખાય એવું લખીએ આપણે ઉત્તર માટે યસ ટેક્સ્ટ થી જ લખી દઈએ આપણે એક મિનિટ લેંગ્વેજ યુઝ કરેલી છે એટલે જે છે છે શું તો કે જેતળપદી ભાષા હોય ને એ ઉપયોગ કરેલી છે એટલે તો ઉત્તર માટે શું આવશે તો કે ઉત્તર પછી દક્ષિણ માટે દખણ પછી જુવાર માટે ઝારું હે ને ઝારું ને તો એમાં અહિયાં પ્રવાહ માટે શેરુ હે ને નદીઓમાં ની વાત કરેલી છે ને તો શેરું ગાય માટે કયો શબ્દ હતો ગૌરી

હવે ઘણા બધા લોકગીત જે છે એ આપણે દરેકે દરેક સ્ટાન્ડર્ડ ની અંદર અમુક લોકગીત અથવા તો લોક વાર્તા આવતી હોય છે ઝવેરચંદ મેઘાણી એ બહુ ઘણી બધી લોક વાર્તાઓ આપણી સમક્ષ રજૂ કરી છે જે તમે સૌરાષ્ટ્રની રસધાર સોરઠી બહારવટીયા વગેરેમાં જોઈ શકો છો તો આઈ હોપ કે તમને તમને આ નાનકડી સરસ મજાની કવિતા આનંદ એ સમજાઈ ગઈ હશે આના ઉપરથી પરીક્ષામાં વર્ષા ઋતુનો નિબંધ અથવા તો જેવી રીતે કેઢી કીધું તો વર્ષા ઋતુનો નિબંધ મારી પ્રિય ઋતુ ચોમાસું વગેરે પૂછાય તો પણ તમને અહીંયા ઉપયોગી થાય તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે ત્યાં સુધી આવજો